रेडियो सिटी वार्ता डॉट कॉम। जणस अमूली अमस्ती बनावी नाखी छे, पराया शहर मां वस्ती बनावी नाखी छे। जणस अमूली अमस्ती बनावी नाखी छे, पराया शहर मां वस्ती बनावी नाखी छे। जगतना लोक मां जारे गजू न जोयू मरीज, जगतना लोक मां जारे गजू न जोयू मरीज, मैं मारी जात ने सस्ती बनावी नाखी छे। ગુડ મોર્નિંગ રેડિયો સિટી 91.1 ટ્યુન ઇન કર્યું છે તમે, મારું નામ છે પૂજા। આજે 19 ઓક્ટોબર 2021 ગુજરાતી ભાષાના ઉત્તમોત્તમ શાયર અબ્બાસ અબ્દુલ અલી વસી ઉર્ફે મરીઝની આજે પુણ્યતિથિ છે। મરીઝને ગુજરાતના ગાલિબ તરીકે પણ ઓળખવામાં આવે છે, એન્ડ દેર ઇઝ અ રીઝન ફોર ઇટ। એમની રચનાઓ તો ગાલિબને ટક્કર મારે એવી છે જ છે, પણ સાથે જીવનમાં ગમે એવું દુઃખ આવી પડે તો પણ એની તમા કે પરવા નહીં કરવા વાળો જે એટીટ્યુડ છે એ એમની ગઝલોમાં અને એમની રચનાઓમાં ભારોભાર છલકાઈ આવે છે। આજે વાર્તા ડોટ કોમમાં મરીઝની લાઈફ સ્ટોરી કહીશ તમને। 22 ફેબ્રુઆરી 1970 દિવસે સુરતના પઠાણવાડા એરિયામાં એક દાઉદી બોહરા પરિવારના 7 સંતાનોમાં ત્રીજા બાળક તરીકે મરીઝનો જન્મ થયો। જન્મ સમયનું નામ રાખવામાં આવ્યું અબ્બાસ વસી। અબ્દુલ અલી વસી એ મરીઝના પિતાનું નામ અને માનું નામ અમતુલ્લા વસી। અબ્બાસ વસી બહુ જ નાના હતા ને ત્યારે જ એમના માનું ટીબીના કારણે નિધન થયું। પિતા શિક્ષક હતા, પણ અબ્બાસનું મન ભણવામાં સહેજે લાગતું નહીં। એને સ્કૂલે મોકલો એટલે એ રેલવે સ્ટેશન પર જઈને ટ્રેન્સના એન્જિન ગણ્યા કરે, જેમ તેમ કરીને ધક્કા મારીને બીજા ધોરણ સુધી વાત પહોંચી। પણ પાછળથી જ્યારે અબ્બાસના પિતાજીને ખ્યાલ આવ્યો કે એને ભણવામાં જરાય રસ જ નથી કે ના એનું ધ્યાન છે, ત્યારે એને સ્કૂલમાંથી ઉઠાડી મૂકવામાં આવ્યો અને નાની ઉંમરમાં જ એને મુંબઈ મોકલીને એક રબરના શૂ બનાવવાની ફેક્ટરીમાં કામે લગાડી દીધો। મરીઝને ભણવામાં રસ નહોતો, પણ એને વાંચવામાં બહુ રસ હતો। એની મોટી બહેન હંમેશા મરસિયા ગાયા કરતી, જેમાં મરીઝને બહુ જ રસ પડતો, અને હવે અબ્બાસની કમાણી પણ શરૂ થઈ ગયેલી। આવક ભલે ઓછી હતી, પણ અબ્બાસ પોતાની મોટા ભાગની કમાણી પુસ્તકોમાં નાખતો। અત્યારે જેમનું નામ ગુજરાતી ભાષાના સર્વશ્રેષ્ઠ ગઝલકારોમાં ગણવામાં આવે છે તે અબ્બાસ અબ્દુલ અલી વસી ઉર્ફે મરીઝ, એમણે એમના જીવનની સૌથી પહેલી ગઝલ ક્યારે લખેલી ખબર છે? એટ ધી એજ ઓફ 14, 14 વર્ષની ઉંમરમાં પોતાના એક કઝિન માટે એના જન્મદિવસ પર મરીઝે સૌથી પહેલી ગઝલ લખેલી, અને ત્યારે એ મરીઝના નામથી નહોતી લખી। અબ્બાસ વાસી ઉર્ફ મરીઝ પહેલી વાર પોતાની એક કઝિનના પ્રેમમાં પડેલા અને એની સાથે લગ્ન કરવા માટે એમણે એના પિતાજી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ પણ મૂકેલો। પણ અબ્બાસ અલીની કથળેલી આર્થિક પરિસ્થિતિ અને એની સાથે સાથે દારૂ અને સિગરેટની લત, આ બંનેના કારણે એમનો આ પ્રસ્તાવ સ્વીકારવામાં ન આવ્યો। મરીઝ માટે આ જીવનની અત્યંત આઘાતજનક ક્ષણ હતી। એના પછી એમણે રબરના શૂઝ બનાવતી ફેક્ટરીમાં કામ કરવાનું છોડી દીધું અને જર્નલિઝમ ભણવાની શરૂઆત કરી, પણ અગેન અહીંયા એ જ પ્રોબ્લેમ નડ્યો। પૈસાનો પ્રશ્ન ત્યાં પણ થયો, જેમ તેમ કરીને એ પૂરું કર્યું અને ફ્રીલાન્સ જર્નલિસ્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું। વતન, માતૃભૂમિ અને ઉમેદ જેવા પબ્લિકેશન સાથે એમણે ફ્રીલાન્સ જર્નલિસ્ટ તરીકે કામ કર્યું। એ દરમિયાન જ એમની મુલાકાત અમીન આઝાદ સાથે થઈ અને આ મુલાકાત મરીઝના જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ। ઇનફેક્ટ અબ્બાસ વસીને મરીઝ ઉપનામ આપનાર જ અમીન આઝાદ હતા। 1975 સાલમાં મરીઝનું નઝમ અને મુક્તકનું સૌથી પહેલું પુસ્તક આગમન પબ્લિશ થયું। ટ્રેજેડી એ છે કે મરીઝના જીવનકાળ દરમિયાન એમની રચનાઓ કે પછી એમની પોતાની જેટલી કદર નહોતી થઈ ને એટલી આજે એમના મૃત્યુ પછી થાય છે। કારણ કે જીવનકાળ દરમિયાન ઘણી બધી વખત એવું બન્યું છે કે મરીઝે ગુજરાન ચલાવવા માટે, પેટનો ખાડો પૂરવા માટે પોતાની રચનાઓને કોઈ બીજાના નામ પર વેચી નાખવી પડી હોય, અને આજે એ જ રચનાઓ જે મરીઝની છે એમના નામ પર આપણે કેટલાય રૂપિયા ખર્ચીને એમના પુસ્તકો ખરીદીએ છીએ અને વાહવાહી કરીએ છીએ। જો કે સર્જકો પોતાના સર્જનો થકી એમના ચાહકોના દિલમાં હંમેશા જીવંત જ હોય છે, મરીઝનું પણ એવું જ છે।
આજની આ વાર્તા ડોટ કોમની વાર્તા મરીઝની પુણ્યતિથિ નિમિત્તે એમની લાઈફ સ્ટોરી, એને લઈને તમારા કોઈ સજેશન્સ કે ફીડબેક્સ હોય તો ચોક્કસ મને લખીને મોકલી આપજો. રેડિયો સિટી 91.1 સાંભળી રહ્યા છો તમે. મારું નામ છે પૂજા. ગુડ મોર્નિંગ.